गुड मॉर्निंग बाकू, आज आप धोरण त्रण विषय गणित गम्मत एम प्रकरण छ आपलीनी गम्मत एना विषे अभ्यास करिए। तो बाळको आपणे प्रकरण त्रणनी अंदर आपो ने लो, तो एनी अंदर आपणे शुं शीख्या हता? सरवाळा अने बादबाकी। तो अहींया आपणे शुं शीखवानुं छे? त्रण रकमनी बादबाकी शीखवानी छे। तो एनी विषे आपणे आगळ वधीए। बाळको अहींया प्रकरण छ आपलीनी गम्मत। तो पहला छे सादी बादबाकी, के कितनी रकमनी छे? त्रण रकमनी। तो आपणे त्रण रकमनी बादबाकी करवा माटे शुं करवुं जोईए? तो त्रण रकमनी सादी बादबाकी करवा माटे पहेला એકમના અંકની બાદબાકી, પછી દશકના અંકની બાદબાકી અને છેલ્લે સોના અંકની બાદબાકી કરાય છે। આપણે ત્રણ રકમના સરવાળા જોયા હતા, તો એમાં પણ આપણે એકમના અંક, દશકનો અંક અને છેલ્લે સોના અંકની સરવાળો કર્યો। તો એ જ રીતે આપણે સાદી બાદબાકીમાં પણ પહેલાં એકમના અંકની બાદબાકી કરીશું, પછી દશકના અંકની અને પછી છેલ્લે સોના અંકની બાદબાકી કરીશું। તો એકમના અંકોની બાદબાકી, તો એકમના અંકો કયા કયા છે? છ અને પાંચ। તો છ એકમ ઓછા પાંચ એકમ, તો છ માંથી પાંચ જશે તો કેટલા બચ્યા? એક, એટલે એક એકમ। હવે આવે છે દશકના અંકોની બાદબાકી। તો દશકના અંકમાં શું છે? સાત અને ચાર। તો સાત દશક ઓછા ચાર દશક, તો સાતમાંથી ચાર બાદ કરીએ તો કેટલા બચે? ત્રણ બચે। તો અહીંયા શું આવશે? ત્રણ। હવે સોના અંકોની બાદબાકી, તો ચાર અને બે છે સોના સ્થાનમાં, તો ચારસો ઓછા બેસો બરાબર, ચારમાંથી બે જશે તો કેટલા બચશે? બેસો। આમ આપણે ચારસો ને છોતેર ઓછા બસો ને પિસ્તાલીસ બરાબર બસો ને એકત્રીસ જવાબ મળ્યો। બાળકો હવે આપણે બીજી રકમ દ્વારા એની સમજ મેળવીએ। તો બીજી રકમ જોઈએ તો પાંચસો ને ચોરાણું ઓછા ત્રણસો ને બોતેર। તો આપણે પહેલાં એકમના અંકની બાદબાકી કરીએ, તો ચારમાંથી બેને બાદ કરીશું તો કેટલા બચશે? બે। હવે નવમાંથી સાતને બાદ કરીશું તો બે। હવે પાંચમાંથી ત્રણને બાદ કરીશું તો બે। તો જવાબ શું મળે છે? બસો ને બાવીસ। હવે ત્રીજી રકમ જોઈએ તો સાતસો ને ત્યાંસી ઓછા ચારસો ને બાવન। તો આપણે એકમના અંકમાં ત્રણમાંથી બેને બાદ કરીશું તો એક બચશે। હવે દશકના અંકમાં આઠમાંથી પાંચને બાદ કરીશું તો આઠમાંથી પાંચ નીકાળીશું તો કેટલા બચશે બાળકો? ત્રણ। હવે સાતમાંથી ચાર જશે તો બી ત્રણ। જવાબ શું મળે છે? ત્રણસો ને એકત્રીસ। હવે છસો ને અઠ્યાવીસ ઓછા ત્રણસો ને છ, તો આઠમાંથી છ બાદ કરો તો આઠમાંથી છ જશે તો બે વધશે। હવે અહીંયા ઉપર દશકના સ્થાનમાં બે છે, એની નીચે ઝીરો છે, તો ઝીરોની કોઈ કિંમત નથી, માટે દશકના અંકના જે બે છે એ નીચે આવશે। હવે છમાંથી ત્રણ જશે તો ત્રણ। જવાબ શું મળે છે? ત્રણસો ને બાવીસ। તો બાળકો આજ આ રીતે આપણે સારી બાદબાકી કરવા માટે પહેલાં એકમના સ્થાનની ગણતરી કરવા બાદબાકી કરવાની, પછી દશકના સ્થાનની બાદબાકી કરવાની અને છેલ્લે સોના સ્થાનની બાદબાકી કરવી। હવે આગળ જોઈએ તો આડી બાદબાકી, તો એમાં પણ પહેલાં એકમના અંકની બાદબાકી, પછી દશકના અંકની બાદબાકી અને છેલ્લે સોના અંકની બાદબાકી કરવી। તો અહીંયા પહેલાં એકમના સ્થાનમાં શું છે? પાંચ અને ત્રણ, તો પાંચમાંથી ત્રણ જશે તો કેટલા રહેશે? બે। હવે દશકના અંકમાં સાત અને ચાર, તો સાતમાંથી ચાર જશે તો કેટલા બચશે? ત્રણ। હવે સોના અંકમાં ચાર અને બે છે, તો ચારમાંથી બે જાય તો બે। તો જવાબ શું મળે છે? બસો ને બત્રીસ। હવે બીજી રકમ જોઈએ તો સાતસો ને પાસઠ ઓછા ત્રણસો ને ત્રેવીસ। તો આપણે પહેલાં એકમના અંક જોઈએ તો પાંચ ને ત્રણ છે, તો પાંચમાંથી ત્રણને બાદ કરીએ તો કેટલા રહેશે? બે। હવે દશકના અંકમાં છ અને બે છે, તો છમાંથી બે બાદ કરીશું તો કેટલા બચશે? ચાર। અને સાતમાંથી હવે ત્રણને બાદ કરો સોના અંકમાં, તો સાતમાંથી ત્રણ બાદ થશે તો પણ ચાર રહેશે। તો જવાબ શું મળે છે બાળકો આપણને? ચારસો ને બેતાલીસ। હવે ત્રીજી રકમ જોઈએ તો સાતસો ને સત્યાસી ઓછા ચારસો ને ચોત્રીસ। તો આપણે પહેલાં એકમનો અંક લઈશું, તો સાત અને ચાર,
तो 7 માંથી 4 બાદ થાય તો કેટલા રહેશે 3। હવે દશકના અંકમાં 8 અને 3 છે તો 8 માંથી 3 બાદ થાય તો કેટલા બચશે 5। હવે 100ના સ્થાનમાં 6 અને 4 છે તો 6 માંથી 4 બાદ થશે તો શું રહેશે 2। તો જવાબ શું મળે છે બાળકો 253। તો જે રીતે આપણે ઊભી સાદી બાદબાકી કરી એ જ રીતે આપણે આડી બાદબાકી કરવી। હવે બાળકો આવે છે દસકાવાળી બાદબાકી। આપણે સાદી બાદબાકી શીખી ગયા, હવે આવશે દસકાવાળી બાદબાકી। તો આપણે પહેલા રકમ લખી અને એની સમજ મેળવી। તો રકમ છે 483 - 174। તો આપણે શું કરવાનું છે, પહેલા 3 એકમમાંથી 4 એકમ બાદ ન થાય। અહીંયા એકમના સ્થાનમાં શું છે 3 અને 4, એટલે 3 એ 4 કરતા કેવા છે નાના છે, એટલે એ 3 એકમમાંથી 4 એકમ બાદ ન થાય। તેથી આપણે શું કરવું પડે, 8 દશકમાંથી 1 દસકો લઈશું। તો બાજુમાં દશકના સ્થાનમાં 8 છે ત્યાંથી આપણે 1 દસકો લઈશું, એટલે 8 માંથી 1 ઓછા થશે એટલે કેટલા રહેશે 7। એટલે આપણે 1 દસકો લીધો એટલે 1 દશક બરાબર શું થાય છે 10 એકમ। હવે 1 દશક તો આપણે અહીંયા 1 દશક અને 3 એકમ બરાબર શું થશે 13 એકમ। તો આપણે અહીંયા 10 કા 10 લખ્યા હતા ને, અને શું છે અહીંયા 3 એકમ છે પાછા, એટલે 10 વત્તા 3 એટલે 10 ને 3 કેટલા થાય 13। તો આપણે હવે શું કરવાનું છે, એટલે 13 એકમ - 4 એકમ એટલે 13 એકમમાંથી 4 એકમ ને બાદ કરવાના। તો બાળકો તમે 13 માંથી 4 ને બાદ કરો શું જવાબ મળે છે, તો 13 એકમ - 4 એકમ બરાબર 9 એકમ। તો 13 માંથી 4 જશે તો 9 બચે। હવે આગળ 10કો લીધો છે તેથી દશકના ખાનામાં 7 દશક છે। આપણે 10કો 1 લીધો એટલે 8 માંથી 1 ઓછા થયા ને અહીંયા, એટલે શું આવ્યું અહીંયા 7 આવ્યું, એટલે આપણે હવે નીચે શું છે દશકના સ્થાનમાં 7 છે, એટલે 7 માંથી 7 જાય તો શું રહેશે 0, એટલે જવાબ શું આવશે 0 દશક। હવે 100ના સ્થાનમાં જોઈએ તો 100ના અંકોનો 400 અને 100, તો 4 માંથી 1 ને બાદ કરશો તો શું રહેશે 300। તો અહીંયા 4 માંથી 1 બાદ થયા તો 3 બચ્યા ને, આમ 483 - 174 બરાબર જવાબ શું મળે છે 309। બાળકો હવે આપણે રકમ દ્વારા બીજી સમજ મેળવીએ, તો અહીંયા 567 - 349, તો આપણે અહીંયા આપણે બાદબાકી આ રકમની કરવાની છે। તો અહીંયા આપણે એકમના સ્થાનની અંદર જોઈએ તો 6 અને 9 છે, તો 6 માંથી 9 બાદ નહીં થાય કારણ કે 6 એ 9 કરતા કેવા છે નાના છે। તો આપણે શું કરવાનું છે, અહીંયા 10કો લેવાનો, 10 કા 10 લખવાના। તો આપણે દશકના સ્થાનમાં શું થશે, અહીંયા 6 માંથી 1 ઓછા થશે તો શું આવશે ત્યાં 5 આવશે। હવે અહીંયા શું છે, 1 એકમ 1 દશક બરાબર 10 એકમ થયા ને, તો અહીંયા 6 છે તો આપણે અહીંયા શું લખીશું 10 વત્તા 6, તો અહીંયા શું આવશે 16 આવશે। તો આપણે શું કરવાનું છે 16 માંથી 9 બાદ કરવાના, તો ચલો તમે 16 માંથી 9 બાદ કરો, સરસ શું જવાબ મળે છે 7। હવે અહીંયા આપણે 5 માંથી 4 ને બાદ કરવાના છે તો કેટલા રહેશે 1। હવે 5 માંથી 3 ને બાદ કરીશું તો 5 માંથી 3 જાય તો બાળકો 2 બચે, તો જવાબ શું મળે છે 217। હવે બીજી રકમ જોઈએ તો 776 - 219, તો અહીંયા પણ 6 છે અને 9 છે, તો 6 એ 9 કરતા નાના છે એટલે આપણે અહીંયા શું કરવાનું છે 10કો લઈશું, તો 10 કા 10 લખીશું, 7 માંથી 1 ઓછા થશે તો શું આવશે ત્યાં 6 આવશે। અહીંયા 10 વત્તા 6 બરાબર કેટલા આવશે 16, ફરીથી આપણે 16 માંથી 9 બાદ કરીશું તો કેટલા બચશે 7। હવે 6 માંથી 1 જશે તો 5 અને 6 માંથી 2 જશે તો 4, તો જવાબ શું મળે છે બાળકો 457। હવે ત્રીજી રકમ જોઈએ તો 782 - 243, હવે અહીંયા પણ એકમના સ્થાનમાં જોઈએ તો 2 અને 3 છે, એટલે 2 એ 3 કરતા કેવા છે નાના છે, એટલે આપણે પાછો અહીંયા શું કરવાનું છે 10કો લેવાનો। અહીંયા દશકના સ્થાનમાં 10કો લીધો એટલે અહીંયા 1 ઓછા થશે તો ત્યાં શું આવશે
आठ में एक ओछा थे तो सात आवशे। अहीं दस वत्ता बे, दस वत्ता बे तो अहीं शू आवशे बार आवशे। हवे आपणे शू करवानुं छे, बार मांथी त्रण ने बाद करवाना छे। तो बार मांथी त्रण जाय तो बोलो बाळको, बार मांथी त्रण जशे तो केटला बसे? नौ। हवे सात मांथी चार बाद करो तो त्रण, અને સાતમાંથી બે બાદ કરો તો પાંચ। જવાબ શું મળે છે આપણને? 539। તો બાળકો આ રીતે આપણે દસકાવાળી બાદબાકી કરવાની છે। હવે આગળ જોઈએ તો વ્યવહારિક દાખલા। તો આપણે રકમ જોઈએ તો હરેશ પાસે 785 રૂપિયા હતા, તેમાંથી તેણે 348 રૂપિયાના પુસ્તકો ખરીદ્યા, તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? હવે આ આપણા વ્યવહારિક દાખલાની બાદબાકી કરીએ તો હરેશ પાસે કેટલા રૂપિયા હતા? 785 રૂપિયા હરેશ પાસેની રકમ, તો 785 માંથી એને શું ખરીદ્યું છે? પુસ્તકો। તો કેટલાના પુસ્તકો ખરીદ્યા છે? ઓછા 348 ના પુસ્તકો ખરીદ્યા। હવે આપણે 785 માંથી 348 બાદ કરવાના છે, તો હવે અહીંયા નીચે શું આવશે? બાકી રહેલ રકમ। તો અહીંયા શું રકમ છે? 785 ઓછા 348, તો અહીંયા ઉપર 5 છે ને નીચે 8 છે, તો અહીંયા 5માંથી 8 બાદ બોલો થશે કે નહીં થાય બાળકો? નહીં થાય, કારણ કે 5 એ 8 કરતાં કેવા છે? નાના છે। તો આપણે શું કરવાનું છે? દસકો લેવાનો છે, તો દસકાના 10, અહીંયા 8માંથી 1 ઓછા થશે એટલે ત્યાં 7 આવશે, અને અહીંયા 10 વત્તા 5 બરાબર અહીંયા શું આવશે ઉપર? 15। હવે આપણે 15માંથી 8ને બાદ કરીશું, તો બાળકો તમે 15માંથી 8ને બાદ કરો। ચલો સરસ, 15માંથી 8 જશે તો 7 રહેશે। હવે આપણે 7માંથી 4ને બાદ કરો તો 3 રહેશે, હવે 7માંથી 3ને બાદ કરો તો 4 રહેશે, તો બાકી રહેલી રકમ કેટલી મળી આપણને? 437। તો આપણે અહીંયા લખવું પડે કે હરેશ પાસેની પાસે રૂપિયા 437 બાકી રહ્યા, એને 785માંથી 348 ના પુસ્તકો ખરીદ્યા હતા, તો તેની પાસે કેટલા રૂપિયા રહ્યા? 437। બાળકો વ્યવહારિક દાખલાની અંદર આપણે રકમ લખીને આ ઉપર લખવું પડે તો જ તમને પૂરા માર્ક્સ મળે। હવે આપણે બીજી રકમ જોઈએ તો એક દિવાલ ચણવા માટે 750 ઈંટો મંગાવી હતી, તેમાંથી 495 ઈંટો વપરાઈ ગઈ, તો કેટલી ઈંટો બાકી રહી? ચલો અહીંયા આપણે જોઈએ તો કેટલી ઈંટો મંગાવી હતી દિવાલ ચણવા માટે? અહીંયા નીચે લખીએ 750 ઈંટો મંગાવી, એમાંથી કેટલી વપરાઈ? તો 495 ઈંટો વપરાઈ। હવે બાકી રહેલ ઈંટો આપણે લખવી પડશે ને અહીંયા, બાકી રહેલ ઈંટો। બાળકો હવે આપણે 750માંથી 495 બાદ કરીશું, તો અહીંયા તો એકમના સ્થાનમાં 0 છે અને 5 છે, તો 0માંથી 5 જશે નહીં, તો અહીંયા શું આવશે? દસકો લીધો એટલે દસકાના 10 આવશે, અહીંયા 5માંથી 1 ઓછા થશે એટલે ત્યાં શું આવશે? 4 આવશે। હવે આપણે શું કરવાનું છે? 10માંથી 5 બાદ કરવાના છે, તો 10માંથી 5 નીકાળો બાળકો। સરસ, 10માંથી 5 જશે તો 5 બનશે। હવે અહીંયા દસકના સ્થાનમાં શું છે? અહીંયા દસકો લીધું તો 4 હતા અને નીચે શું છે? 9 છે, તો અહીંયા પણ શું થશે? હવે 4માંથી 9 બાદ થશે નહીં થાય,
तो अहीं पण आपणे दसको लेवो पडशे, तो हे अहीं दसको लीधो, तो अहीं सात माथी एक ओछा थशे, तो त्यां शुं आवशे छ, तो अहीं दस वत्ता चार बराबर ऊपर शुं लखाशे चौद, दस वत्ता चार एटले केटला थशे चौद। हवे आपणे चौद माथी नव ने बाद करो, चलो चौद माथी नव ने बाद करो केटला वधशे पांच, अने छ माथी चार जशे तो बे, तो आपणी केटली ईटो बाकी रही 255 ईटो बाकी रही। केटली ईटो होती 750 ईटो मंगावी हती, तेमाथी केटली वपराई 495, तो हवे एमनी पासे केटली ईटो बाकी रही, तो 255 ईटो बाकी रही, तो आपणे लखवू पड़े अहीं 255 ईटो बाकी रही। तो बाळको अहीं आपणो आ वीडियो पूर्ण थाय छे, हवे बाकीनो नेक्स्ट वीडियोमां अभ्यास करीशुं।